સગડ પાછળ પાછળ. અહીંયા આગળ આપણને પત્તા બતાવે છે, પાન આકાર દોરેલા છે. એક પત્તામાં 10 ચિહ્ન દોરેલા છે આ પાન આકારના. એટલે એકડે મીંડે 10, બગડે મીંડે 20, ત્રગડે મીંડે 30, ચોગડે મીંડે 40, પાંચડે મીંડે 50, છગડે મીંડે 60. 60 પછી છુટ્ટા પાન છે. તો 60 પછી છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64. અહીંયા લખવાનું ચોરસમાં છગડ ચોગડ 64. આ જ પ્રમાણે 10-10ની ગણતરી અહીંયા આપણને ઘરના ચિત્ર બતાવેલા છે એમાં કરવાની છે. આ ગૃહ કાર્ય છે. હું એક સમજાવી દઉં તમને. આખી માળા છે એટલે 10 મણકા, 10-10 લખેલા જ છે. એકડે મીંડે 10, બગડે મીંડે 20, ત્રગડે મીંડે 30, ચોગડે મીંડે 40, પાંચડે મીંડે 50, છગડે મીંડે 60. 60 પછી છુટ્ટા મણકા. છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાંચડ 65, બે છગડા 66, છગડ સાતડ 67, છગડ આઠડ 68, છગડ 90 69. એટલે અહીંયા લખવાનું છગડ 90 69. આ પ્રમાણે તમારે બીજા અંક ગણીને જવાબ લખવાના રહેશે.